Ankita, Kovadia. I am 35 years old and I live in Madhavar. આજ નું મારા સ્પીચ નો વિષય છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફેમિલી ઇન વુમન્સ લાઈફ, એટલે કે સ્ત્રીના જીવનમાં ફેમિલી નું શું મહત્વ છે. ફેમિલી આ શબ્દ સાંભળતા જ આપ સૌનું હૈયું ભરાઈ આવ્યું ને, એમ આઈ રાઈટ? ફેમિલી એટલે આપણો બેક સપોર્ટ, કે જે આપણી પાછળ હંમેશા સપોર્ટ તરીકે હોય છે. કુટુંબના કોઈ પણ સભ્યને જો કઈ થાય તો સૌથી પહેલો એનો બેક સપોર્ટ કોણ હોય છે? એની ફેમિલી. સ્ત્રી એટલે કે જયારે તે નાની બાળકી હોય છે ત્યારથી જ તેને ફેમિલીમાં હું, પ્રેમ, વિશ્વાસ, સારી માવજત, સારા સંસ્કાર આ બધું જ એને એક ફેમિલીમાંથી જ મળે છે. અને તે જયારે સ્ત્રી બની જાય છે ત્યારે તો ફેમિલી એટલે કે તેના માટે સર્વોચ્ચ બની જાય છે. સ્ત્રી જો પોતાના જીવનમાં સૌથી ઊંચું જો કોઈનું સ્થાન આપતી હોય તો તે હંમેશા પોતાની ફેમિલીને જ આપે છે. ફેમિલી એટલે કે સારા નરસા દરેક પ્રસંગમાં સ્ત્રી પોતાની ફેમિલી સામે અડીખમ ઉભી રહે છે. અને ફેમિલી પણ સ્ત્રીને પોતાના સારા નરસા પ્રસંગમાં હંમેશા સાથે રાખે છે. દિવસ રાત એક કરીને સ્ત્રી પોતાની ફેમિલી માટે પોતાની જાતને ન્યોછાવર કરી મૂકે છે. સ્ત્રી જ છે કે જે હંમેશા દિવસ રાત એક કરીને પોતાની ફેમિલી માટે બધું જ કરી છૂટવા તૈયાર છે. અને કહેવાય છે કે નાનપણથી જ એ લોકોને દીકરી હોય છે ત્યારથી જ એવા સંસ્કાર આપવામાં આવે છે કે બેટા સૌથી પ્રાયોરિટી પહેલા તારા કુટુંબને આપજે. અને આ કહેવા વાળું પણ કોણ? તેની ફેમિલી જ ને. સ્ત્રી જયારે નાની હોય છે ત્યારથી જ એને કહેવાય છે કે તારે બે કુળ તારવાના છે, એટલે કે સ્ત્રી માટે તો એક નહીં બે ફેમિલીની જવાબદારી હોય છે. ભગવાને સ્ત્રીને નાનપણથી જ એટલી સહનશીલતા આપી હોય છે અને તે પોતે બીજાને ટેન્શન નથી લેવા દેતી. સારું ટેન્શન બધા જ ટેન્શન એ પોતે લઈ લે છે, પણ કુટુંબના કોઈ પણ સભ્યને આ જ આવવા નથી દેતી. અને જરૂર પડે તો તે પોતાના કુટુંબ માટે માં દુર્ગાનું સ્વરૂપ લેતા પણ ખચકાતી નથી. સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા સુધી જો સ્ત્રીને સૌથી પહેલા જો કોઈના વિચાર આવતા હોય તો તે પોતાના ફેમિલીના જ આવતા હોય છે કે હું મારા કુટુંબ માટે શું કરું, હું મારી ફેમિલી માટે શું કરું. તમે જો કોઈને પ્રશ્ન પૂછશો, કોઈ પણ સ્ત્રીને પ્રશ્ન પૂછશો કે તમારી સૌથી મોટી પ્રાયોરિટી કઈ છે, તો હંમેશા તેનો એક જ જવાબ હોય છે, માય ફેમિલી, મારું કુટુંબ. બસ આટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું.